જય માતાજી મિત્રો હું અશુ ગોસ્વામી આપનું સ્વાગત કરું છું અમારી ચેનલ જીવન બુટી ઉપાયમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે હું આપને દર્ભ નામની વનસ્પતિ વિશે માર્ગદર્શન આપીશ તો આપ સૌ કોઈ જાણો છો દર્ભ એનું નામ કુશ અને ડાભ પણ કહે છે દાબળો પણ કહે છે આ વનસ્પતિ જે જગ્યાએ નદી તળાવ હોય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ઉગી નીકળે છે અતિ દુર્લભ અને પવિત્ર વનસ્પતિ છે જે આપણા સત્કાર્યમાં વપરાય છે આપણા ભૂદૈવો આમનું પિતૃ તર્પણમાં પણ ઉપયોગ કરે છે આ દર્ભની વાત હું કરી રહ્યો છું તો આ દર્ભ એક અમૂલ્ય ઔષધિ છે જે બહેનોને રક્તપ્રદર કે જેને માસિક ટાઈમની સમયે વધુ પડતા માસિક આવતા હોય છે વધુ દિવસ સુધી સ્ત્રાવ ચાલુ રહેતો હોય છે તો આવી બહેનોએ દર્ભના મૂળ લે આવી ચોખાનું ધોયેલું પાણીની અંદર જીરાનો ભૂકો નાખવું જીરું જે આપણે રોજિંદા ઘરમાં વપરાય છે તે જીરાનો ભૂકો અને સાકર આટલી વસ્તુને ઉકાળો કરી અને જો ત્રણથી આઠ દિવસ સુધી એ બેન પીવે તો એને રક્તપ્રદર નામનો રોગ છે તે જળમૂળમાંથી નીકળી જાય ત્યારબાદ આ રોગને ખાસ તીખા ખાટા આવા પદાર્થો ન ખાવા જોઈએ એને માટે ખાસ પરેજી રાખવી ત્યારબાદ બીજો ઉપાય છે જેને પેશાબ બંધ થઈ ગયો હોય જે વ્યક્તિને પેશાબ બંધ થઈ ગયો હોય એવી વ્યક્તિએ આ ડાબના મૂળનો ઉકાળો જો કરી એને પાવામાં આવે તો એને તુરંત પેશાબ વિપુલ પ્રમાણમાં થઈ જાય છે તો આ દુર્લભ ઔષધિ છે જેના ગુણ અમૂલ્ય છે કે જેનું મૂલ્ય ન થઈ શકે એવા મૂળ છે માટે જે વ્યક્તિને આસુરી શક્તિ જે આજે તોણા ટોટકા જે કહે છે તે તેવી વ્યક્તિએ જો આ દર્ભને પોતાની પાસે અગર તો એની જોડી બનાવી બુધવારને દિવસે લઈ આવવાની બુધવારને દિવસે લઈ આવી આમંત્રણ આપીને લઈ આવવાની ત્યારબાદ એની જોડી બનાવવાની જેને બિહામણા સપના આવતા હોય આસુરી શક્તિના સપના આવતા હોય આવી વ્યક્તિએ બુધવારને દિવસે લે આવી અને આ જોડી પોતાના ઓશિકા નીચે રાખીને સૂઈ જવું ત્યારબાદ થોડીક પોતાના પાકીટની અંદર પણ રાખવું જેથી કરી અને એને આસુરી શક્તિમાંથી મુક્તિ મળે ત્યારબાદ વિશેષ જો વાત કરું તો જ્યોતિષને લગતી આ વાત છે કે જેને રાહુની મહાદશા અંતરદશા ચાલતી હોય એવી વ્યક્તિએ બુધવારને દિવસે ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય બોલતા બોલતા આમંત્રણ આપીને જો આ ડાભને લઈ આવવામાં આવે દર્ભને લઈ આવવામાં આવે અને એ પણ પોતા પાસે રાખે પોતાના ધંધા વ્યવસાયની પાસે રાખે તો એને કોઈપણ જાતની અડચણો આવતી નથી રાહુથી થતી જે પીડાઓ છે નષ્ટ થઈ જાય છે અને ભગવાન શિવનું સદા સ્મરણ કરતો રહી ઓમ નમઃ શિવાયનું તો આ પીડામાંથી મુક્તિ મળે છે માટે આ દુર્લભ ઔષધિ છે જે આપણા બુદેવો અને આપણા પિતૃઓ માટે જે તર્પણમાં આ ઔષધિઓ વાપરે છે અને ખરેખર આ ઔષધિના માધ્યમથી આપણા પિત્રો ગૌલોકધામની અંદર જઈ વસે છે માટે આ ઔષધિ દુર્લભ છે પવિત્ર ઔષધિ છે તો આ ઔષધિનો ભરપૂર લાભ લેવો કારણ કે આપણે આજુબાજુમાં નદી તળાવની ત્યાં મળી રહે છે તો આ ઔષધિ બહુ ગુણકારી છે માટે મિત્રો અહીં સુધી મેં એની જાણકારી આપી છે આપને મારો વિડીયો જો પસંદ પડ્યો હોય તો આપ મારી ચેનલ જીવન બુટી ઉપાયને સબસ્ક્રાઈબ કરજો બેલ બટનને દબાવી લાઈક કરજો કે જેથી કરી આપણને હું આગળના વિડીયો ઘણી મને જ્યાં સુધીની સમજ છે ત્યાં સુધીની બધી ઔષધિઓ વિશે માર્ગદર્શન દેતો રહે આપ સદા નિરોગી રહો જય માતાજી